અમદાવાદના રિંગ રોડ વિસ્તારમાં ચાલતા અંડરગ્રાઉન્ડ બાંધકામમાં બેખડ ઘસી પડતા ત્રણ મજૂરો દટાયા. આ ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ સાથે પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને તમામ મજૂરોને કાઢી લેવામાં આવ્યા હતા, જેમાં ત્રણ મજૂરોના મોત નિપજ્યા છે. અમદાવાદના ઓર્ડર વિસ્તારમાં બિલ્ડિંગ પડવાની ઘટનાને સમય વીત્યો નથી ત્યાં અમદાવાદના રિંગ રોડ વિસ્તારમાં ચાલતા અંડરગ્રાઉન્ડના બાંધકામમાં બેખડ ઘસી પડવાની ઘટના પ્રકાશમાં આવી છે. બેખડ ઘસી પડતા જ ત્રણ મજૂરો દટાયા હતા. આ ઘટનાની જાણ થતાં જ નિકોલ પોલીસ ટીમ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને મજૂરોને કાઢવા માટે રેફ્યુ હાથ ધર્યું. ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડની ટીમને ત્રણ મજૂરોને કાઢવામાં સફળતા મળી. આ ઘટનામાં ત્રણેય મજૂરના મોત નિપજ્યા છે. અંડરગ્રાઉન્ડ ચાલતા બાંધકામમાં ક્યાંક ને ક્યાંક બેદરકારીના લીધે આ ઘટના ઘટી હોવાનું મનાઈ રહ્યું છે, ત્યારે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ ઘટનાની સંપૂર્ણ તપાસ થશે અને કડક કાર્યવાહી થશે, તેમજ જવાબદાર સામે કડક પગલાં લેવામાં આવશે. વિનોદ ઠાકોર, ઓટો ફાયર સ્ટેશન, સિનિયર ફાયર. સૌથી પહેલાં તો અમને ઓટો ફાયર સ્ટેશનથી કોલ આપવામાં આવ્યો. અમે ઇમરજન્સી ટેન્ડર લઈ અને પામ હોટલની સામે કલ્પ એસ્ટેટ જ્યાં અંડરગ્રાઉન્ડ કામકાજ ચાલતું હતું ત્યાં એવી માહિતી મળી હતી કે ભાઈ ત્રણ મજૂરો અહીંયા દટાયેલ છે. ભાઈ એ મજૂરોનું કેવી રીતે લોકેશન લેવું એ સૌથી પહેલાં અમને ખબર નથી, તો અહીંના સ્થાનિક જોડે એનો વિડીયો હતો, તે વિડીયોમાંથી અમે માહિતી લઈ અને લોકેશન કાઢ્યું હતું. હવે સૌથી પહેલાં તો અમને જીસીબી આવવામાં થોડી તકલીફ પડી હતી. પાવડા અને મેન્યુઅલી જે કામ કરવામાં આવે છે એમાં બહુ તકલીફ પડે છે. બીજું જીસીબી આવી પછી અહીંયા બીમ કોલમો બનાવેલા હતા, એ કોલમોના સળિયા કટિંગ કર્યા. સળિયા કટિંગ કરીને અડધો કલાકના રેસ્ક્યુ બાદ અમને સૌ પ્રથમ સફળતા મળી કે પહેલો અમે મજૂર નીકાળ્યો. હવે ફર્સ્ટ પહેલો જ મજૂર જ્યારે અમે નીકાળ્યો ને ત્યારે એવી પરિસ્થિતિ હતી કે ઓછામાં ઓછું 30 થી ઉપરની હાઇટની આ દિવાલ હતી, જે બેખડ પડી એ 30 ફૂટની ઉપરની હતી, એટલે સામાન્ય કે 7 થી 8 ફૂટ જેટલું અમારે ખોદવું પડ્યું હતું. હવે જ્યારે અમે ખોદી રહ્યા હતા ત્યારે અચાનક જ એવું બનતું હતું કે પહેલાં તો અમને અમારો જ ભય રહેતો હતો કે જેવું ખોદતા હતા, જેવો એનો હાથ આવતો હતો કે એના પગ બહાર આવતા હતા કે એનું માથું બહાર આવતું હતું, તે દરમિયાન ઉપરથી સીધી ભેખડ અમારી ઉપર આવતી હતી. એટલે 4 થી 5 અમારા ફાયરમેન સ્પેશિયલ ઉપરથી ભેખડ ના આવે એની માટે અમે ઊભા રાખેલા હતા. બીજું કે એને અમે સફળતાપૂર્વક કાઢ્યો હતો, પછી વારાફરતી એમ 3 મજૂરો કાઢ્યા હતા. હવે બોરિંગના હિસાબે જ માટીમાં ભીનાશાઈ ગયેલી છે અને થોડુંક કાદવ જેવી પરિસ્થિતિ હતી અને એના કારણે જ આ મજૂરો ખૂંચી ગયા હતા અંદર અને જલ્દીથી ઉપર નહોતા આવતા. જો એ કાઢવા માટે અમારે મેન્યુઅલી નાના નાના સાધનોથી એને કાઢવા પડ્યા હતા અને પાણી લીકેજના કારણે કદાચ આ ભેખડમાં આજુબાજુની જગ્યાએ માટીમાં ભીનાશ થઈ ગયો અને ભેખડ પડી ગયો એવું પણ બની શકે. બીજું કે આ ફરતે જે કોર્ડન કરેલું છે એની આજુબાજુમાં પાર્ટેશન હોવું જરૂરી છે. હવે એ વસ્તુમાં અમારા અધિકારી જે પણ આવશે તે ચેક કરશે વ્યવસ્થિત અને અહીંના સ્થાનિક કોન્ટ્રાક્ટર એન્જિનિયરની માહિતી લેશે. મજૂરો અમે જે પણ કાઢ્યા છે તેની અમને સ્થિતિ જાણવા મળી નથી, કારણ કે અમારું કામ કન્ટિન્યુ હોય છે. જેવી જ અમે મજૂરને કાઢીએ છીએ તરત જ અમારી ફાયર સ્ટેશનની અને 108ની એમ્બ્યુલન્સ મારફતે અમે મોકલી દઈએ છીએ અને બીજા કામમાં જોડાઈ જઈએ છીએ. 4 વાગ્યાની અંદાજનો કોલ હતો અને ઓટો ફાયર સ્ટેશનની ઇમરજન્સી ટેન્ડરથી અમારા સ્ટાફ સાથે અમે અહીંયા આવી ગયા હતા. એક જ મોટી તકલીફ હતી કે આજુબાજુની ભેખડ હતી, જે અમને પૂરો ભય રહેતો હતો કે ભેખડ અમારી ઉપર ધસી જશે અને ખરેખર જેવી બોડી નીકળતી હતી થોડીક દેખાતી હતી અને અમારા સ્ટાફ ઉપર જ ભેખડ આવી જતી હતી. ત્યારે અમે 100% સફળતાપૂર્વક 3 મજૂરને નીકાળી દીધેલા છે અને સહી સલામત હોસ્પિટલ પહોંચાડી દીધા છે. બહુ દુર્ભાગ્યપૂર્ણ બનાવ યહાં પર કલ્પ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ઉઢવ મેં બના હૈ, જિસમે 3 મજદૂરો કી મોત હુઈ હૈ. અબ જૈસે દેખ સકતે હૈ પીછે યહાં પર બાંધકામ ચાલુ થા ઓર ઉસમે ઉપર સે મિટ્ટી પડી ઓર યે 3 જો મજદૂર છે થે યે નીચે મિટ્ટી મેં દબ ગયે ઓર અભી આધા ઘંટે પહેલે તીનો કી બોડીઝ બહાર નિકાલી હૈ ઓર અનફોર્ચ્યુનેટલી ઓલ ધ 3 આર ડેડ. દેખીએ યે જો બનાવ બના હૈ ઇસમે બેદરકારી તો હૈ હી, જિસકે કારણ યે બનાવ બના હૈ ઓર ઇસમે પોલીસ બહોત અચ્છે સે ઇન્વેસ્ટિગેશન કરેગી ઓર જિસ કિસી કી ભી બેદરકારી નિષ્કાળજી સામને આયેગી ઉસકે વિરુદ્ધ કડક સે કડક કાર્યવાહી કી જાયેગી. દેખીએ કામ રોકને કી જહાં તક બાત હૈ તો જબ તક યહાં પર પૂરી સુવિધાએં ઓર પૂરી સિક્યોરિટી નહીં હોગી તબ તક યહાં પર કામ આગે નહીં હો સકતા, ક્યોંકિ ઇતના ઇતની બડી દુર્ઘટના હુઈ હૈ. જબ તક મજદૂરો કે લિયે પૂરી સિક્યોરિટી કી વ્યવસ્થા યહાં પર નહીં હોતી હૈ તબ તક કોઈ યહાં પર કામ આગે નહીં કરને દિયા જાયેગા. દિવ્યેશ નસીબ સાથે NH ગુજરાત ન્યૂઝ અમદાવાદ.